નમસ્કાર કમોડિટી બજારમાં આપનું સ્વાગત છે હું છું માનસી દવે ડોલરની સરખામણીએ રૂપિયાનું 27 પૈસાની મજબૂતી સાથે ક્લોઝિંગ રૂપિયામાં મજબૂતીને પગલે સોના અને ચાંદીની કિંમતોને મળ્યો સપોર્ટ શરૂઆતી ઘટાડા બાદ રિકવરી છતાં સોના ચાંદીમાં દબાણ સાથેનો જ કારોબાર બેઝ મેટલ્સમાં પણ ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યા કોપરની તેજી પર બ્રેક જ્યારે લેડ અને ઝિંકમાં મજબૂતીનો માહોલ કાચા તેલમાં 1.25% આસપાસના ઘટાડા સાથેનો કારોબાર જ્યારે નેચરલ ગેસમાં 1% આસપાસનું દબાણ વાત કરીએ એગ્રી કમોડિટીની તો જીરામાં 2% આસપાસની તેજી સાથે વેપાર થતો દેખાયો જ્યારે ધાણામાં 0.5% સાથે કારોબાર હળદરમાં પણ તેજીનો જ માહોલ ગુવાર પેકમાં મંદીનો માહોલ સોયાબીનમાં પણ 0.5% આસપાસના ઘટાડા સાથે કારોબાર કમોડિટી બજારમાં ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ રહ્યા છે મોતીલાલ ઓસવાલના હર્ષલ બારોટ પરંતુ તે પહેલા નજર કરીએ જે એગ્રી કમોડિટીમાં સાંજે 5 વાગે કારોબાર બંધ થઈ જાય છે તેમાં ક્યાં લેવલ્સ પર ક્લોઝિંગ થયું છે તેની સૌપ્રથમ નજર કરીએ મસ્ટર્ડ પર દબાણ સાથેનો જ કારોબાર 4648ના સ્તર પર મામૂલી દબાણ સાથે મસ્ટર્ડ સીડ્સમાં કારોબાર બનતો દેખાઈ રહ્યો છે સાથે જ સોયાબીનમાં પણ લાલ નિશાનમાં કારોબાર 3107ના સ્તર મામૂલી દબાણ સાથે સોયાબીનમાં 3107ના સ્તર પર કારોબાર બનતો દેખાઈ રહ્યો છે સાથે જ નજર કરીએ ગુવાર પેક પર ગુવાર ગમ અને ગુવાર સીડ બંનેમાં દબાણ સાથેનું કામકાજ ગુવાર ગમ 6292ના સ્તર લગભગ 25 પોઈન્ટના દબાણ સાથે મામૂલી દબાણ સાથે ગુવાર ગમમાં કારોબાર જ્યારે ગુવાર સીડમાં 3317ના સ્તર પર 30 પોઈન્ટના દબાણ સાથે કારોબાર બનતો દેખાઈ રહ્યો છે એક નજર કરીએ મસાલા પેકમાં ખરીદદારી ગ્રીન પેટર્નમાં કારોબાર જીરામાં 18770ના સ્તર 365 પોઈન્ટની તેજી સાથે કારોબાર બનતો દેખાઈ રહ્યો છે સાથે જ હળદરમાં 7340ના સ્તર 50 પોઈન્ટની તેજી સાથે હળદરમાં પણ કારોબાર ધાણાની વાત કરીએ 8151ના સ્તર 48 પોઈન્ટની તેજી સાથે ધાણામાં પણ કારોબાર ઓલ ઇન ઓલ મસાલા પેકમાં એક ગ્રીન પેટર્નમાં કારોબાર બનતો દેખાઈ રહ્યો છે સાથે જે કમોડિટીમાં રાતે 9 વાગ્યા સુધી કારોબાર ચાલુ રહે છે તેમાં પોઝિશન્સ જોઈ લઈએ ખાંડ એટલે કે શુગર 3425ના સ્તર રેડ પેટર્નમાં જ કારોબાર બનતો દેખાઈ રહ્યો છે 3425ના સ્તર પર ક્રૂડ પામ ઓઇલની જો વાત કરીએ 549ના સ્તર પર મામૂલી દબાણ સાથે ક્રૂડ પામ ઓઇલમાં પણ 549ના સ્તર પર કારોબાર સોયા તેલની જો વાત કરીએ 710ના સ્તર પર કારોબાર તેમાં પણ મામૂલી દબાણ સાથે સોયા તેલમાં 710નો કારોબાર બનતો દેખાઈ રહ્યો છે ત્યારે ડોલરની સરખામણીએ આજે રૂપિયામાં મજબૂત ક્લોઝિંગ જોવા મળ્યું હતું રૂપિયો 27 પૈસા મજબૂત થઈ 68.46ના સ્તર પર આજે બંધ થયો હતો ત્યારે કમોડિટી બજાર પર ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ રહ્યા છે મોતીલાલ ઓસવાલના હર્ષલ બારોટ હર્ષલ ગુડ ઇવનિંગ સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે રૂપિયામાં આજે મજબૂત ક્લોઝિંગ જોવા મળ્યું છે પણ ડોલરમાં ઉછાળાને પગલે રૂપિયો ઓવરઓલ નબળો પડ્યો છે ભાવ 70ના લેવલ સુધી જાય તેવી સંભાવના પણ બની રહી છે તો નોટબંધીને કારણે પણ રૂપિયાએ દબાણ જોવું પડી રહ્યું છે તો આપનું શું માનવું છે આઈ થિંક જેમ કે તમે કહ્યું કે શોર્ટ ટર્મ તો બાયસ વીક છે રૂપી માટે ગ્લોબલ ફેક્ટર્સ તો છે જ કે ડોલર ઇન્ડેક્સ 14 યર હાઈ પર છે અને બીજી ઇમર્જિંગ માર્કેટ કરન્સીઝ બી નિયર રેકોર્ડ લો છે ફોર એક્ઝામ્પલ ટર્કીશ લીરા રેકોર્ડ લો પર છે મલેશિયન રિંકિટ 1998 થી લઈને લોએસ્ટ લેવલ પર છે તો બ્રોડર ઇમર્જિંગ માર્કેટ એસેટ્સમાં વીકનેસ છે અને આપણા ડોમેસ્ટિક જે ડિમોનિટાઇઝેશનનો ઇમ્પેક્ટ છે એ ડબલી ઇમ્પેક્ટ કરે છે રૂપીને તો આઈ થિંક અત્યારે જે બી શોર્ટ ટર્મ કરેક્શન આવે છે એ પાછી બાય કરવાની ઓપોર્ચ્યુનિટી છે ડોલરને તો આઈ થિંક 68.30 સુધીના ડિપ્સ મળે તો ફરી પાછું બાય કરીને ચાલી શકાય છે 68.15ના સ્ટોપ લોસથી જી બિલકુલ સાથે જ એફઆઈએસ ઇક્વિટી અને બોન્ડ માર્કેટમાંથી રોકાણ પાછું ખેંચવા માંડ્યું છે આની કેટલી અસર આપ જોઈ રહ્યા છો રૂપિયા પર આઈ થિંક સૌથી મેજર ઇમ્પેક્ટ તો એફઆઈ આઉટફ્લોઝની જ છે સ્પેશિયલી ઇક્વિટીમાં જે આપણે રિસેન્ટલી વીકનેસ જોઈ છે ડોમેસ્ટિક બોન્ડ્સમાં તો ડોમેસ્ટિક ફંડ્સની બાઇંગ બહુ સારી છે કેમ કે ડિમોનેટાઇઝેશનની ઇમ્પેક્ટ છે બટ ઓવરઓલ ફોરેન ઇન્વેસ્ટર્સ કન્ટિન્યુ સેલિંગ જ કરે છે તો જે યીલ્ડ ગેપ હતો યુએસ ટ્રેઝરીઝ ને ઇન્ડિયન યીલ્ડ વચ્ચે એ બી બહુ નેરો થઈ ગયો છે આઈ થિંક એના ચાલતા બી બોન્ડ માર્કેટ થોડો ફોરેન ઇન્વેસ્ટર્સ માટે અત્યારે એટ્રેક્ટિવ નથી તો એ આઉટફ્લો બી કન્ટિન્યુ રહેશે અને એના ચાલતા આઈ થિંક રૂપીમાં ફર્ધર વીકનેસ આપણને ઓવર પીરિયડ ઓફ ટાઈમ જોવા મળશે જી બિલકુલ તો ક્લિયરલી રૂપીમાં મંદીની ચાલ છે પણ આજે ડોલરની સરખામણીએ રૂપિયામાં મજબૂત ક્લોઝિંગ થતું દેખાયું છે રૂપિયો 27 પૈસા મજબૂત થઈને 68.46ના સ્તર પર બંધ થયો છે
તે સાથે જ એક નજર કરીએ બુલિયન માર્કેટ પર. આજે શરૂઆતમાં ડોલરમાં મજબૂતીને પગલે સોના પર દબાણ જોવા મળ્યું હતું, પરંતુ હાલમાં ગ્લોબલ માર્કેટમાં સોનામાં રિકવરી આવતી જોવા મળી રહી છે અને ભાવમાં 0.5% ઉછાળા સાથે 1190 ડોલરની નીચેના સ્તર સાથે કારોબાર થતો દેખાઈ રહ્યો છે. સ્થાનિક માર્કેટમાં 1% ઘટાડા બાદ સારી રિકવરી જોવા મળી છે, છતાં 0.5% આસપાસના ઘટાડા સાથે કારોબાર થતો દેખાઈ રહ્યો છે. કરંટ લેવલ્સ પર આંતરરાષ્ટ્રીય બજારમાં 1188ના સ્તર ગોલ્ડ પર બનતા દેખાઈ રહ્યા છે, જ્યારે સ્થાનિક બજારમાં 144 પોઈન્ટના દબાણ સાથે 28,602ના સ્તર પર સોનાના વાયદા પર કારોબાર બનતું દેખાઈ રહ્યું છે. હર્ષલ, ઓલ ઇન ઓલ સોનું સસ્તું થયું છે, ભાવ 9 મહિનાના નીચલા સ્તર પર જોવા મળી રહ્યા છે. આ સ્થિતિ જોતા રોકાણકારોને આપ કેવી સલાહ આપશો? આઈ થિંક એટલીસ્ટ શોર્ટ ટર્મમાં તો ગોલ્ડમાં હજી બી દબાણ લાગે છે, સ્પેશિયલી યુએસ ડોલર ટર્મ્સમાં જોઈએ તો હવે $1200ના નીચે ટ્રેડ કરે છે. તો આઈ થિંક એના રહેતા ત્યાં ETFમાં જે લિક્વિડેશનનો બહુ મોટો રિસ્ક છે. તો ફેડની મિટિંગમાં ઓલમોસ્ટ રેટ હાઇક એક સર્ટન્ટી છે, અને એના કરતાં વધારે બી નેક્સ્ટ ઇયરની બી જૂનમાં રેટ હાઇક ક્લોઝ ટુ 60% પ્રોબેબિલિટી છે. તો માર્કેટ જે છે ફેડની રેટ હાઇક પેસને વધારે ફાસ્ટ ફેક્ટર ઇન કરી રહી છે, જે ક્લિયરલી એક નેગેટિવ છે ગોલ્ડ માટે. તો આઈ થિંક એઝ લોંગ એઝ શોર્ટ ટર્મમાં $1200ના નીચે ટ્રેડ કરે છે ત્યાં સુધી મંદી આઈ થિંક રહેશે. નીચેમાં 1120-1150 ડોલર સુધીની એક ફોલ પોસિબલ છે. ડોમેસ્ટિક માર્કેટમાં આઈ થિંક 1-2 દિવસના પર્સ્પેક્ટિવથી વાત કરું તો 28,750ના લેવલ સારા છે પ્રાઇસ સેલિંગ કરવા માટે. 28,200-300 સુધીના લેવલ્સ નીચેમાં પાછા જોવા મળશે આપણને. જી બિલકુલ. તો કરંટ લેવલ્સ પર સોનાના વાયદા પર એક સેલ કોલ ઇનિશિયેટ કરવાની સ્ટ્રેટેજી બનતી દેખાઈ રહી છે. સોનાના ડિસેમ્બર વાયદા પર 28,750ના સ્તર પર એક સેલ કોલ ઇનિશિયેટ કરી શકો છો, જ્યારે ટાર્ગેટ 28,300 અને સ્ટોપ લોસ જે છે 28,970નો રાખીને સોનાના ડિસેમ્બર વાયદા પર એક સેલ કોલ ઇનિશિયેટ કરવાની સ્ટ્રેટેજી બનતી દેખાઈ રહી છે. સાથે જ હર્ષલ, ડોલર પહેલાથી જ 14 વર્ષના ઉચ્ચતમ સ્તર પર છે, તેવામાં રૂપિયામાં જો નરમાશ આવશે તો સોનાની સ્થિતિ કેવી રહેશે? આઈ થિંક રિલેટિવલી ગોલ્ડ પ્રાઇસને ડોમેસ્ટિક માર્કેટમાં કુશન મળશે કમ્પેર્ડ ટુ કોમેક્સ પ્રાઇસીસ, બટ કેમ કે ઓવરઓલ ટ્રેન્ડ જ ઇન્ટરનેશનલ માર્કેટમાં વીક છે તો અહીંયા ડિક્લાઇન તો જોવા મળશે, જેટલા કોમેક્સમાં છે એટલા નહીં જોવા મળે, બટ ઓવરઓલ આઈ થિંક અહીંયા આપણને ઓલરેડી એક ડિક્લાઇન જોવા મળી જ ગયો છે. તો એ ટ્રેન્ડ તો નેગેટિવ ડોમેસ્ટિક માર્કેટમાં બી છે, સ્પેશિયલી કેમ કે ડોમેસ્ટિક માર્કેટમાં ડિમાન્ડ બી ડ્રાઈ અપ થઈ ગઈ છે, ફેસ્ટિવ સિઝન ઓવર થઈ ગયો છે અને આ રિસેન્ટ ગવર્મેન્ટ મૂવના પછી ડોમેસ્ટિક જ્વેલર્સ પાસે બી કોઈ બાયર નથી. આઈ થિંક એના ચાલતા એક ડિમાન્ડ ફેક્ટર બી જે છે જે ડોમેસ્ટિક માર્કેટમાં પ્રાઇસીસ નીચે રાખશે. જી બિલકુલ. તો આંતરરાષ્ટ્રીય બજારમાં 1187ના સ્તર પર કારોબાર સોનામાં બનતો દેખાઈ રહ્યો છે, સાથે જ સ્થાનિક બજારમાં મામૂલી દબાણ સાથે સોનામાં કામકાજ થતું દેખાઈ રહ્યું છે. કરંટ લેવલ્સ પર સોનાના ડિસેમ્બર વાયદામાં એક સેલ કોલ ઇનિશિયેટ કરવાની સલાહ બની રહી છે. 28,750ના સ્તર, જ્યારે ટાર્ગેટ 28,300 અને સ્ટોપ લોસ 28,970નો રાખીને સોનાના ડિસેમ્બર વાયદામાં એક સેલ કોલ ઇનિશિયેટ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. ત્યારે ચાંદીમાં નીચલા સ્તરેથી સામાન્ય રિકવરી જોવા મળી રહી છે, પરંતુ ખૂબ સીમિત દાયરામાં કારોબાર થતો દેખાઈ રહ્યો છે. ગ્લોબલ માર્કેટમાં 1.25% તેજી, છતાં $17ની નીચેના સ્તરે કારોબાર થતો દેખાઈ રહ્યો છે, જ્યારે સ્થાનિક માર્કેટમાં સામાન્ય ઘટાડા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે. કરંટ લેવલ્સ પર જોઈએ, આંતરરાષ્ટ્રીય બજારમાં $16ની આસપાસ 16.42ના લેવલ્સ બનતા દેખાઈ રહ્યા છે, જ્યારે સ્થાનિક બજારમાં 40,220ના સ્તર પર 92 પોઈન્ટના દબાણ સાથે ચાંદીમાં કારોબાર બનતો દેખાઈ રહ્યો છે. અજેતની સ્થિતિ બનતી દેખાઈ રહી છે. હર્ષલ, આ સ્થિતિમાં રોકાણકારોને ચાંદી પર આપ કેવી સલાહ આપશો? આઈ થિંક ગોલ્ડ કરતાં ચાંદી એક રિલેટિવલી બેટર બેટ છે કરંટ સર્કમસ્ટાન્સીસમાં, સ્પેશિયલી કેમ કે બેઝ મેટલ્સના વધારે સ્ટ્રેન્થ છે. આપણે જોયું કે કોપરમાં બી રિસેન્ટલી સૌથી ફાસ્ટેસ્ટ જે આપણને ભાવમાં પિકઅપ જોવા મળ્યો છે કોપરમાં જોવા મળ્યો છે, અને કોપરનું ચાંદી સાથે બહુ હાઈ કોરિલેશન છે. તો આઈ થિંક અને બીજું ડોમેસ્ટિક માર્કેટમાં બી 40,000 એક ઇમ્પોર્ટન્ટ થોડો એક સાયકોલોજિકલ સપોર્ટ છે જે ચાંદી હોલ્ડ કરી રહી છે. આઈ થિંક ઇમિડિયેટ ટર્મમાં એક રિબાઉન્ડ ચાંદીમાં પોસિબલ છે. તો આઈ થિંક જ્યાં સુધી 39,940 ઉપર ટ્રેડ કરે છે ચાંદીમાં બાઇંગ કરીને ચાલી શકાય છે. જી બિલકુલ. તો ચાંદીમાં બાઇંગ કરીને ચાલવાની સ્ટ્રેટેજી કરંટ લેવલ્સ પર બનતી દેખાઈ રહી છે. સિલ્વર ડિસેમ્બર વાયદામાં એક બાય કોલ ઇનિશિયેટ કરી શકો છો. ચાંદી ડિસેમ્બર વાયદામાં
40,150 ના સ્તર પર, ટાર્ગેટ જે છે 40,680 નો રાખીને, જ્યારે સ્ટોપ લોસ 39,900 નો રાખીને ચાંદીના ડિસેમ્બર વાયદા પર એક બાય કોલ ઇનિશિયેટ કરવાની ક્લિયરલી સ્ટ્રેટેજી બનતી દેખાઈ રહી છે. સાથે ચાંદીમાં જે રીતે કારોબાર થતો દેખાઈ રહ્યો છે, શું તેમાં હવે સિગ્નિફિકન્ટલી સપોર્ટ લેવલ્સ પરથી એક બ્રેકઆઉટની સંભાવના કહી શકાય? આઈ થિંક જેમ કે મેન્શન કર્યું, ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં 16.2 ડોલર્સનો એક બહુ મેજર સપોર્ટ છે ચાંદીનો. ડોમેસ્ટિક માર્કેટમાં 39,000 થી 40,000 નો એક બહુ જ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. આઈ થિંક જ્યાં સુધી આના ઉપર હોલ્ડ કરે છે, એક પોસિબિલિટી છે કે ચાંદી અહીંયાથી એક બહુ મોટો રીબાઉન્ડ આપે. બટ જસ્ટ ઇન કેસ આ લેવલ તૂટી જાય છે, તો આઈ થિંક આપણે બહુ મેજર એક સેલ ઓફ જોવા મળશે ચાંદીમાં. જી બિલકુલ. તો કરંટ લેવલ્સ પર 40,235 ના સ્તર સ્થાનિક બજારમાં દેખાઈ રહ્યા છે, જ્યારે 16.43 ના સ્તર 16 ડોલરની આસપાસ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ચાંદીમાં કારોબાર બનતો દેખાઈ રહ્યો છે. બાય કોલ ઇનિશિયેટ કરવાની સ્ટ્રેટેજી બનતી દેખાઈ રહી છે. 40,150 ના સ્તર પર સ્ટોપ લોસ 40,900 નો રાખીને સ્ટોપ લોસ, જ્યારે ટાર્ગેટ 40,680 નો રાખીને એ ચાંદીના ડિસેમ્બર વાયદામાં એક બાય કોલ ઇનિશિયેટ કરવાની આશા બનતી દેખાઈ રહી છે. અને તે સાથે જ હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ચર્ચા કરીશું એનર્જી પેક પર. આપનું સ્વાગત છે. એક નજર કરીએ બેઝ મેટલ્સ પર. તો આજે તેજી જોવા મળી રહી હતી. લંડન મેટલ એક્સચેન્જ પર ઝિંકનો ભાવ 8 વર્ષના રેકોર્ડ સ્તર પર જતો જોવા મળ્યો, પરંતુ હાલમાં સ્થાનિક માર્કેટમાં સામાન્ય ઘટાડા સાથેનો વેપાર બનતો દેખાઈ રહ્યો છે. કોપર સહિત અન્ય બેઝ મેટલ્સમાં દબાણ જોવા મળી રહ્યો છે, જ્યારે ઝિંક અને લેડમાં મજબૂતી સાથેનો વેપાર થતો દેખાઈ રહ્યો છે. કરંટ લેવલ્સ પર એલ્યુમિનિયમ 119ના સ્તર પર, કોપરમાં 399ના સ્તર, જ્યારે નિકલમાં 785ના સ્તર પર મામૂલી દબાણ સાથેનો કારોબાર બનતો દેખાઈ રહ્યો છે. હર્ષલ, કોપરની જો વાત કરીએ, 399ના સ્તર દ્વંતા દેખાઈ રહ્યા છે, આમાં રોકાણકારોને આપ કેવી સલાહ આપશો? આઈ થિંક એકદમ ઇમિડિયેટ ટર્મમાં કોપર હજી બી એક બાય કેન્ડિડેટ જ છે. આઈ થિંક એઝ લોંગ એઝ 395 લેવલ્સ હોલ્ડ કરે છે, ઉપરમાં 407-410 લેવલ સુધી ગેઇન્સ પોસિબલ છે. તો આઈ થિંક જે અન્ડરલાઈન થીમ છે અત્યારે ગ્લોબલ માર્કેટ્સમાં, કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ યુએસમાં બૂસ્ટ થશે મેજરલી, આઈ થિંક એના ચાલતા એક બેઝ મેટલ્સમાં અન્ડરલાઈન ટ્રેન્ડ સ્ટ્રોંગ જ રહેશે. એન્ડ આઈ થિંક કેમ કે કોપર સૌથી લેગાડ હતો સોફાર દિસ યર, અત્યારે હવે કોપરમાં વધારે એક મોટો કેચઅપ ટ્રેડ થઈ રહ્યો છે, તેના ચાલતા આઈ થિંક કોપર બાય કરીને ચાલી શકાય છે. જી બિલકુલ. કોઈ સ્ટ્રેટેજી પર્ટિક્યુલરલી આપ આપશો કોપર પર? કોપર આઈ થિંક 398 પર બાય કરીને ચાલી શકાય છે. 395 નો સ્ટોપ રહેશે, 407 નો ટાર્ગેટ પ્રાઇસ રહેશે. જી બિલકુલ. તો કરંટ લેવલ્સ પર કોપરના નવેમ્બર વાયદા પાઈ એક બાય કોલ ઇનિશિયેટ કરવાની સ્ટ્રેટેજી બનતી દેખાઈ રહી છે. 398 ના સ્તર, જ્યારે ટાર્ગેટ 403 નો અને સ્ટોપ લોસ 395 નો રાખીને કોપરના નવેમ્બર વાયદામાં એક બાય કોલ ઇનિશિયેટ કરવાની કરન્ટલી સ્ટ્રેટેજી બનતી દેખાઈ રહી છે. સાથે જ નિકલના વાયદા પર જો નજર કરીએ, તો જે રીતનો દબાણ સાથેનો માહોલ તેમાં પણ બનતો દેખાઈ રહ્યો છે. કરંટ લેવલ્સ પર 785ના સ્તર નિકલ પર બનતા દેખાઈ રહ્યા છે. રોકાણકારોને આપ કેવી સલાહ આપશો? આઈ થિંક નિકલમાં એક રિલેટિવલી પ્રોફિટ ટેકિંગની પોસિબિલિટી વધારે છે અત્યારે. તો આઈ થિંક કાંઈ બી રાઈઝ આવે 795 તરફનું, આઈ થિંક ત્યાં ફ્રેશ સેલિંગ કરીને ચાલી શકાય છે. 810નો સ્ટોપ લોસ રહેશે અને 772નો ટાર્ગેટ પ્રાઇસ રહેશે. તો આઈ થિંક રિલેટિવલી નિકલ વીક છે અત્યારે. જી બિલકુલ. તો કરંટ લેવલ્સ પર નિકલમાં એક વીક ટ્રેન્ડ બનતો દેખાઈ રહ્યો છે. નિકલના નવેમ્બર વાયદામાં સેલ કોલ ઇનિશિયેટ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 795ના સ્તર, ટાર્ગેટ 772નો રાખીને, જ્યારે સ્ટોપ લોસ 810નો રાખીને નિકલના નવેમ્બર વાયદામાં એક સેલ કોલ ઇનિશિયેટ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તો આ તો વાત થઈ કોપર અને નિકલની. હર્ષલ, આ સિવાય અન્ય બેઝ મેટલ્સ પર આપ કેવી સલાહ આપશો? આઈ થિંક લેડ અને ઝિંક રિલેટિવલી બેટર બેટ છે કમ્પેર્ડ ટુ એલ્યુમિનિયમ. આઈ થિંક એલ્યુમિનિયમમાં હજી એક ડાઉન સાઈડ પોસિબલ છે 1-1.5 રૂપિયાના અહીંયાથી. આઈ થિંક 117-118 લેવલ્સ એલ્યુમિનિયમમાં ડાઉન સાઈડમાં પોસિબલ છે. ઝિંક હજી ઓવરઓલ સ્ટ્રોંગ લાગે છે. આઈ થિંક 190-193ના લેવલ્સ અપસાઈડમાં આપણને જોવા મળી શકે છે. ઓકે,
તો લેડમાં 156 ના સ્તર બનતા દેખાઈ રહ્યા છે, જ્યારે ઝિંકમાં 188 ના સ્તરમાં એક ગ્રીન પેટર્ન સાથેનો કારોબાર બનતો દેખાઈ રહ્યો છે. પણ તે સિવાય એલ્યુમિનિયમ, કોપર અને નિકલમાં મામૂલી દબાણ સાથેનો કારોબાર બનતો દેખાઈ રહ્યો છે. ત્યારે જ નજર કરીએ એનર્જી પેક પર, તો કાચા તેલમાં આજે ઘટાડા સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. આવનારા સપ્તાહે 30 નવેમ્બરના રોજ વિયેનામાં ઓપેક દેશોની બેઠક યોજાવાની છે. માનવામાં આવી રહ્યું છે કે ઉત્પાદન પર કાપ મૂકવાનો નિર્ણય પણ લેવામાં આવી શકે છે, પરંતુ નોન ઓપેક દેશોમાં રશિયાની ભૂમિકાને લઈને માર્કેટમાં એક શંકા જોવા મળી રહી છે. ડોલરમાં મજબૂતીને પગલે કાચા તેલના માર્કેટ પર અસર જોવા મળી રહી છે અને હાલમાં 1% આસપાસના ઘટાડા સાથે કારોબાર થતો દેખાઈ રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ $48 આસપાસના સ્તરે, જ્યારે નાઇમિક્સ પર ક્રૂડમાં $48 નીચેના સ્તરે કારોબાર બનતો દેખાઈ રહ્યો છે, જ્યારે સ્થાનિક માર્કેટમાં 0.25% આસપાસના દબાણ સાથેનો વેપાર બનતો દેખાઈ રહ્યો છે. કરંટ લેવલ્સ પર ક્રૂડ ઓઇલ 3,254 સ્તર 49 પોઈન્ટના દબાણ સાથે તેમાં કારોબાર બનતો દેખાઈ રહ્યો છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડ 48ના સ્તર અને નાઇમિક્સમાં 47ના સ્તર પર રેડ પેટર્નમાં કારોબાર બનતો દેખાઈ રહ્યો છે. હર્ષલ, ઓપેકની બેઠકમાં ઉત્પાદન પર કાપ મૂકવાનો નિર્ણય પણ લેવામાં આવી શકે છે, આ સ્થિતિમાં રોકાણકારોને આપ કેવી સલાહ આપશો? આઈ થિંક ઓપેકનું જ્યાં સુધી ફાઇનલ ડિસિઝન નથી આવતો, આઈ થિંક ત્યાં સુધી ક્રૂડમાં ફિલહાલ લોંગ બેટ થોડીક અવોઇડ કરવી છે. કેમ કે આપણે જોઈએ છીએ લાસ્ટ વીકમાં રોજ કોઈ નવી કોમેન્ટ આવે છે કે એક દિવસ એગ્રીમેન્ટની ઇન્ડિકેશન આવે છે, બીઆઈસી ઇન્ડિકેશન આવે છે કે એગ્રીમેન્ટ નથી. એના ચાલતા એક પોસિબલ છે કે પ્રોફિટ ટેકિંગ અત્યારે ક્રૂડ ઓઇલમાં એટલીસ્ટ ઇમિડિયેટ ટર્મમાં જોવા મળી શકે છે. કેમ કે ક્રૂડ ઓઇલ ઓલરેડી આ ડીલની એન્ટિસિપેશનમાં ક્લોઝ ટુ રિસેન્ટ વીક્સમાં 43 થી લઈને અત્યારે ક્લોઝ ટુ $48 સુધી ડબ્લ્યુટીઆઈ ક્રૂડ વેલ્યુ ઓલરેડી કરી ચૂકી છે. તો આઈ થિંક નિયર ટર્મમાં થોડાક ઇન્વેસ્ટર્સ પોઝિશન્સ લાઇટ કરી શકશે. આઈ થિંક એના ચાલતા એક ડીપ પોસિબલ છે ઓઇલ પ્રાઇસીસમાં 3,200 લેવલ સુધી એમસીએક્સમાં. તો આઈ થિંક એકદમ ઇમિડિયેટ ટર્મ સ્ટ્રેટેજી તો સેલ કરીને ચાલવાની છે. બિલકુલ, તો મે જે ટર્મ્સમાં સેલ કોલ ઇનિશિયેટ કરવાની પૂરેપૂરી સ્ટ્રેટેજી બનતી દેખાઈ રહી છે. ક્રૂડ ડિસેમ્બર વાયદામાં આપ સેલ કોલ ઇનિશિયેટ કરી શકો છો 3,285ના સ્તર, જ્યારે ટાર્ગેટ 3,200 અને સ્ટોપ લોસ 3,330નો રાખીને ક્રૂડના ડિસેમ્બર વાયદામાં એક સેલ કોલ ઇનિશિયેટ કરવાની સ્ટ્રેટેજી બનતી દેખાઈ રહી છે. સાથે જ ઓપેકની બેઠકને લઈને ઘણી પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે, તો ક્રૂડ ઉત્પાદક દેશોને આની કેટલી અસર થશે? આઈ થિંક ક્રૂડ ઓઇલ નેશન પ્રોડ્યુસિંગ નેશન માટે એકદમ અત્યારે એકદમ ટિપિકલ સિચ્યુએશન છે કે અગર એ લોકો પોતે પ્રોડક્શન કટ કરશે ઓપેક નેશન, તો જે નોન ઓપેક જે હાઈ કોસ્ટ પ્રોડ્યુસર્સ છે એ લોકોને એક ફાયદો થઈ જશે અગર ક્રૂડ ઓઇલ પાસે $60-$65 આવી શકશે. તો ઓલરેડી યુએસમાં આપણે જોયું કે ઓઇલ રિગ છેલ્લા 4 મહિનાથી કન્ટિન્યુઅસલી વધી રહી છે, તો આગળ જતા યુએસના ક્રૂડ ઓઇલ પ્રોડક્શનમાં પાછી એક અપટીક આપણને જોવા મળશે. ક્યાંક ને ક્યાંક આ ઓવરઓલ મૂવ એક સેલ્ફ ડિફીટિંગ છે, બટ સેન્ટિમેન્ટ વાઇઝ આઈ થિંક અગર ઓપેક ક્લોઝ ટુ 1 મિલિયન બેરલની અગર કટ કરી શકે છે તો એટલીસ્ટ એક ફ્લોર હાયર જતો રહેશે પ્રાઇઝિસનો, અને એના ચાલતા નેક્સ્ટ 3-4 મહિના સુધી તો એટલીસ્ટ પ્રાઇઝ $60 સુધી બી જવાની પોસિબિલિટી છે. જી બિલકુલ, તો કરંટ લેવલ્સ પર ક્રૂડ ઓઇલમાં 3,255ના સ્તર 48 પોઈન્ટના દબાણ સાથે તેમાં કારોબાર. ઓલ ઇન ઓલ ક્રૂડ ડિસેમ્બર વાયદામાં સેલ કોલ ઇનિશિયેટ કરવાની સલાહ 3,285ના સ્તર, ટાર્ગેટ 3,200નો, જ્યારે સ્ટોપ લોસ છે 3,330નો રાખીને ક્રૂડના ડિસેમ્બર વાયદામાં એક સેલ કોલ ઇનિશિયેટ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. ત્યારે જ એક નજર કરીએ નેચરલ ગેસના વાયદામાં, જે રીતે એક સ્ટેગ્નન્ટ પરફોર્મન્સ તેમાં બનતું દેખાઈ રહ્યું છે. રેડ પેટર્નમાં 207ના સ્તર પર કારોબાર બનતો દેખાઈ રહ્યો છે. સ્ટેશનરી છે નેચરલ ગેસમાં જે કારોબાર, આ સ્થિતિમાં રોકાણકારોને આપ કેવી સલાહ આપશો? આઈ થિંક નેચરલ ગેસ કરંટ કોન્ટ્રાક્ટની તો આજે એક્સપાયરી છે, નેક્સ્ટ કોન્ટ્રાક્ટ આઈ થિંક એક ડીપ પોસિબલ છે 210ના લેવલ સુધી, અને ઉપરમાં 223ના લેવલ દેખાઈ શકે છે. તો આઈ થિંક નેચરલ ગેસમાં બાય ઓન ડીપ એક સ્ટ્રેટેજી એડોપ્ટ કરી શકાય છે. જી બિલકુલ, તો કરંટ લેવલ્સ પર 207ના સ્તર નેચરલ ગેસમાં દેખાઈ રહ્યા છે અને બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ બનતી દેખાઈ રહી છે. સાથે જ સમય થયો છે એક વિરામનો, વિરામ બાદ ચર્ચા કરીશું એગ્રી કમોડિટીની ચાલ પર.